સેવન સ્ટાન્ડર્ડમાં તમે ભણીને હવે પ્રાણીમાંથી મળતા કુદરતી રેસા જે ઊન અને રેશમ બરાબર. તો કુદરતી રેશમના નામ તો કે કપાસ, શણ, ઊન, રેશમ બરાબર, એ જ કહેવાય કુદરતી રેશા કહેવાય. ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કાપડનો ઉપયોગ થાય છે. તો ચાલો કેટલીક એવી સામાન્ય વસ્તુઓની યાદી તૈયાર કરો કે જે કાપડમાંથી બનેલી હોય. હવે આ યાદીમાંથી કુદરતી રેસામાંથી બનેલી વસ્તુઓ તથા કૃત્રિમ રેસામાંથી બનેલી વસ્તુઓને અલગ કરો. તમે જે ઘરમાં યુઝ કરો છો કાપડ બરાબર, ચાદર હોય કે ગમે તે વસ્તુ હોય કે જેમાં કાપડનો ઉપયોગ થતો હોય એ વસ્તુઓની યાદી બનાવો. એમાંથી તમે અલગ કરો કે કુદરતી રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનેલી છે બરાબર. નીચે કોષ્ટક આપેલું છે એમાં તમારે લખવાનું છે. આગળ જોઈએ કે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે બરાબર. જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે અને એટલા માટે જ તેને સંશ્લેષિત રેસા અથવા તો માનવ સર્જિત રેસા કહેવામાં આવે છે. સંશ્લેષિત રેસાને શું જે માનવી દ્વારા બનાવવામાં આવે એટલે કે એ કૃત્રિમ હોય બરાબર, એને કારખાનામાં તૈયાર કરવામાં આવે એને સંશ્લેષિત રેસાના બીજા બે નામ તમને પૂછે ખાલી જગ્યામાં તો કે માનવ સર્જિત રેસા ક્યાં માનવ સર્જિત, કારણ કે માનવી દ્વારા બનાવવામાં આવે છે, અને બીજું છે કૃત્રિમ બરાબર. સંશ્લેષિત રેસાના બે નામ કૃત્રિમ રેસા અને માનવ સર્જિત રેસા. તો એને સંશ્લેષિત રેસાને માનવ સર્જિત રેસા કેમ કહેવામાં આવે, કારણ કે તે માનવી દ્વારા બનાવવામાં આવે છે એટલા માટે. હવે નેક્સ્ટ આગળ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ શું છે. તમને દોરામાં પરોવાયેલી માળાના માળખાનો એક સમાન ઢાંચો યાદ હશે. જો નીચે અહીંયા ઇમેજ આપેલી છે, તમે માળાને જુઓ. માળા એક મણકાથી બનેલી નથી, એક કરતાં વધારે મણકાની બનેલી છે. બીજી વસ્તુ કે તમે માળાને ધ્યાનથી જોશો તો માળા એક માળાના જે મણકા છે તે એક સરખા કદના હોય છે બરાબર. કેટલા બધા મણકાઓ ભેગા થઈને એક માળાની રચના કરે છે, પણ તમે દરેક માળાના મણકાને જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે માળાનો જે મણકો હોય છે તે એક સરખો હોય છે બરાબર, અને એની રચના હોય છે. તો જુઓ કાગળ અથવા તો કાગળમાં લગાવેલી યુપીને નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી લાંબી સાંકળ જેવી રચના બનાવો. કાં તો માળા કાં તો તમે યુપીનો ઉપયોગ કરી શકો છો. એક યુપીમાં બીજી યુપીને ભેરવીને એક પછી એક પછી યુપીને ભેરવો અને આ રીતે તમારે રચના બનાવવી છે. અને આ રચના તમને શું કહેવામાં આવે છે, શું આ બંને આકૃતિમાં ફેર છે, ના હોય તો શું સમાનતા છે? તો કે હા, તમે જોશો કે આકૃતિમાં એક કરતાં વધારે એક તો મણકા અને યુપીનો ઉપયોગ કરેલો હોય છે બરાબર. એટલે કે એક એકમનો ઉપયોગ કરેલો હોતો નથી. એકમ તરીકે અહીંયા મણકો લઈ લઈએ અથવા તો એક યુપીન લઈ લઈએ, એટલે કે એક એકમનો ઉપયોગ અહીંયા કરેલો હોતો નથી. એક કરતાં વધારે એકમનો અહીંયા ઉપયોગ કરેલો છે બરાબર. અને એની રચના જુઓ, એક એક પછી એક યુપીન કાં તો એક પછી એક મણકો સરખો જ હોય છે. તમે જોશો કે સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે. હકીકતમાં એ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. આવા ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનું વિશાળ એકમ બનાવે છે. પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દ, પોલી એટલે ઘણા અને મર એટલે એકમ. તમે આગળ માળામાં પણ જોશો કે માળા એક મણકાથી બનેલી હોતી નથી, એક કરતાં વધારે મણકાની બનેલી હોય છે. તો પોલિમર એટલે શું કે જેમાં ઘણા બધા નાના એકમો જોડેલી એક વસ્તુ બને, એક મોટો એકમ બને. જે રીતે માળાને આપણે જોઈએ એક કરતાં વધારે મણકા ભેગા થઈને માળાની રચના કરે છે, એ જ રીતે ઘણા બધા નાના એકમો ભેગા થઈને એક મોટો એકમ બનાવે છે, જેને શું કહેવામાં આવે, પોલિમર. હવે પોલિમર શબ્દને તમે છૂટો પાડશો, પોલી અને મર એટલે પોલી એટલે ઘણા અને મર એટલે ભાગ અથવા તો એકમ બરાબર. પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલો હોય છે. એટલે કે આપણે જે યુપીનમાં પણ જોયું એક પછી એક પછી યુપીન, એવી ઘણી બધી યુપીનો આપણે પુનરાવર્તિત કરી બરાબર, તો એને પોલિમર કહેવાય. હવે નેક્સ્ટ આ ઇમ્પોર્ટન્ટ છે, પોલિમર કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપાસ, કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે. આ વસ્તુ યાદ રાખજો. તમને ખાલી જગ્યામાં પૂછે કપાસ એ ખાલી જગ્યા દ્વારા ઓળખાતો પોલિમર,
રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવ્યું,
મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય છે. આ એના ગુણધર્મો છે જે તમારે યાદ રાખવાના છે, કારણ કે તમને ક્વેશ્ચન પૂછે. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત છે. યાદ રાખજો, નાયલોનના રેસા એકદમ મજબૂત હોય, સ્થિતિસ્થાપક હોય, હળવા હોય છે. આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજવસ્તુઓ જેવી કે મોજા, દોરડા, આનો ઉપયોગ હોય છે. તંબુ, ટૂથબ્રશ, કાનના સીટ બેલ્ટ, જે તમને અમુક ઇમેજ પણ અહીંયા આપેલી છે, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ. નાયલો અને પેરાસૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે પણ ઉપયોગી છે. જુઓ, અહીંયા પેરાસૂટ છે ને અહીંયા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે પણ ઉપયોગી છે. હકીકતમાં નાયલોનનો દાંતાનો સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે. જે રીતે આપણે સ્ટાન્ડર્ડ 7માં રેશમ માટે જોયું કે રેશમનો તાંતણો એ સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે, એ જ રીતે અહીંયા નાયલોનનો તાંતણો પણ સ્ટીલના વાયર કરતાં મજબૂત હોય છે. બરાબર, હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે કેવી રીતે નાયલોનનો તાંતણો મજબૂત હોય છે, એના વિશેની અહીંયા પ્રવૃત્તિ આપેલી છે તે જોઈએ. પ્રવૃત્તિ 3.1, એક ક્લેમ્પવાળું લોખંડનું સ્ટેન્ડ લો, એક 60 સેમી લાંબો દોરો લો અને આ દોરાને મુક્ત રીતે લટકે તે રીતે સ્ટેન્ડ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંધો. જો આકૃતિ તમને આપેલી છે આ રીતે તમારે બાંધવાનું છે. હવે જુઓ, તેના મુક્ત છેડે એક પલ્લું બાંધવાનું છે, એના ઉપર તમારે વજન મૂકવાનું. દોરો તમારે અલગ અલગ દોરા વાપરવાના છે. બરાબર, સિમ્પલ મેં તમને કહી દઉં છું કે કપાસ, ઊન, રેશમ અને નાયલોન એ તમારે વાપરવાના છે એક પછી એક. પહેલાં તમે જો કપાસ લો એને પલ્લુને દોરાને પલ્લુ સાથે બાંધો અને પછી એમાં કો વજન લો. કેટલા વજને કપાસનો દોરો તૂટે એ જ રીતે રિપીટ કરો ઊન માટે, રેશમ માટે અને નાયલોન માટે. જે વજન મૂક્યું હોય તેના અવલોકન તમારી પાસે હશે. બરાબર, કે કેટલા કેટલા વજને આ દોરા તૂટે છે, પછી એમાંથી ચેક કરો કે સૌથી વધારે વજન કોનું છે, સૌથી ઓછું વજન કોનું છે. સૌથી વધારે વજન મૂકશો એનો મતલબ કે એ દોરો સૌથી વધારે મજબૂત હશે. બરાબર, અહીંયા તમારે 4માંથી સૌથી વધારે મજબૂત આવશે નાયલોન. બરાબર, અને સૌથી લો ચડતો ક્રમ જો મેં તમને કહું આના વિશે, તો એના વિશે ચડતો ક્રમ આવશે એક તો ઊન સૌથી લો એની એ મજબૂત હોતો નથી. મજબૂત એમાં સૌથી ઘટતો ક્રમ, સૌથી ઓછો તો ઊન આવશે, પછી આવશે કપાસ, પછી આવશે રેશમ અને સૌથી મજબૂત નાયલોન. આ ક્રમ યાદ રાખજો કાં તો લખી દેજો. સૌથી ચડતો ક્રમ છે, ચડતો ક્રમ, પહેલો ઊન, પછી કપાસ, પછી રેશમ અને પછી નાયલોન. એટલે તમને પૂછે કે સૌથી નબળો રેશમ કયો, તો ઊન, અને સૌથી મજબૂત તો નાયલોન. આ રીતે તમને અહીંયા પૂછે. નેક્સ્ટ આપણે જોઈએ પોલિએસ્ટર અને એક્રેલિક. તો પોલિએસ્ટર એ અંગાયિક સંશ્લેષિત રેશા છે. આ રેશાઓથી બનતો કાપડ જલ્દીથી ચોડાઈ જતું નથી, એટલે કે એનો મતલબ કે ચોડાઈ જતું નથી એટલે એનું કરચલીઓ પડતી નથી, ક્રિસ્પ એના પર પડતી નથી. તે કડક રહે છે તથા તેને ધોવું સરળ છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરેલા લોકો જોયા હશે. ટેરેનિન એ ખૂબ જાણીતું પોલિએસ્ટર છે. તમને કહે કે જાણીતું પોલિએસ્ટરનું નામ આપો તો એક તો ટેરેનિન છે અને બીજું આગળ આવશે પીઈપી. બરાબર, તેના ખૂબ જ પાતળા રેશા બનાવી શકાય છે, જેથી તેને અન્ય કોઈ તાંતણાની માફક વણી શકાય છે. અહીંયા જુઓ, બીજું એક છે કે પીઈપી, પોલિઇથિલિન ટેટ્રાફ્થેલેટ. એ પોલિએસ્ટરનું ખૂબ જાણીતું સ્વરૂપ છે. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ અને વાયરો તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે વપરાય છે. હવે પોલિએસ્ટર એટલે કે પોલી વત્તા એસ્ટર, એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. બરાબર, હજી નેક્સ્ટ વીક મેં એક વિડીયો અપલોડ કરીશ. આ જ ચેપ્ટરનો એનિમેટેડ વિડીયો છે, એમાં તમને વધારે ખ્યાલ આવશે, એ જોઈ લેજો.
છે કે એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી જે રીતે આપણે પોલિમર જોયો કે પોલિમર શું છે કે એક કરતાં વધારે એકમો જોડાઈને પોલિમરની રચના થાય, એ જ રીતે પોલિએસ્ટર કેવી રીતે બને, એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને. એસ્ટર એ એવા રસાયણ છે કે જે ફળોને સુગંધ આપે છે. આ પણ તમને ક્વેશ્ચનમાં પૂછાય, યાદ રાખજો, ફળોને સુગંધ આપતું રસાયણ કયું? તો એસ્ટર. પોલીકોટ, પોલીવુડ અને ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે, બરાબર. તમને પૂછો પોલિએસ્ટરના કાપડ કયા નામથી વેચાય, તો કે પોલીકોટ, પોલીવુડ અને ટેરીકોટ. જેમાં પોલીકોટ એ પોલિએસ્ટર કોટનના રેશમનું મિશ્રણ છે. પોલીકોટ તમારે સમજી ચૂકી પાડવાની છે. અહીંયા તમારા ક્વેશ્ચનમાં તમારો આન્સર છે પોલી અને કોટ. પોલિએસ્ટરમાંથી પોલી લીધું, કોટનમાંથી કોટ લીધું, બરાબર. એટલે પોલીકોટ મતલબ પોલિએસ્ટર અને કોટન. તો એ જ રીતે પોલીવુલ મતલબ પોલિએસ્ટર અને વુલ, એટલે વુલ. અને આગળ છે ટેરીકોટ. તો ટેરીકોટનો મતલબ ટેરિન પ્લસ કોટન, બરાબર. તો આપણે અહીંયા સુધીને રાખીએ છીએ. આના પછીનો જે નેક્સ્ટ ટોપિક બધા જ છે પ્લાસ્ટિક અને પછી એના પર્યાવરણને રિલેટેડ અને એક્રેલિક, એ તમે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વીક તમે એનિમેટેડ વિડીયો જોઈ લેજો.